બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનથી ગ્રામ લોકો જે છે તે રોષે ભરાયા હતા. અલહાદપુરા, મોડાસર અને ચરાકડીના ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, તેમ છતાં પણ કોઈ પરિણામ મળ્યું ન હતું, જેના કારણે ગ્રામજનો રોષે ભરાયા હતા અને આખરે ગ્રામજનોએ રેતી ભરેલી ટ્રકો છે તેને ખાલી કરાવી હતી. બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનના કારણે ગામ લોકો રોષે ભરાયા છે. અલહાદપુરા, મોડાસર અને માકડીના ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે, તેમ છતાં કોઈ પરિણામ મળ્યું નથી, જેના કારણે ગ્રામજનો રોષે ભરાયા છે. ગ્રામજનોએ રેતી ભરેલી ટ્રક હતી તેને પકડીને ખાલી કરાવી છે. સૌ ગ્રામજનોએ નિર્ધાર કર્યો કે કોઈ પણ ભોગે ઓરસંગ નદીમાંથી રેતી લઈ જવામાં દેવામાં નહીં આવે. ઓરસંગ નદીના કાંઠાના ગ્રામજનો પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉદેપુરથી બોડેલી સુધી વિરોધ થઈ રહ્યો છે. અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે ગામ લોકો ખુદ પોતે જ્યારે વિરોધ કરી રહ્યા છે ત્યારે આ બાબતે સરકારી તંત્ર કયા કારણે મૌન સેવી રહ્યું છે, તે બાબતે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. અમારા કુવાઓની અંદર બિલકુલ પાણી જતું રહ્યું છે. આ રેતીનું એટલું બધું ખનન થાય છે કે નદીઓની અંદર પથ્થરના તર આવી ગયા અને હજુ એની નીચે જેસીબીથી ખોદી ખોદીને બીજી રેતીઓ ખોરે છે અને હવે તળિયા સાફ બનાવ્યા, કુવાઓની મેં પાણી જતું રહ્યું, અમારો ઊભો માલ ઉકાઈ જાય છે. આજે તો પશુઓને પીવાનું પાણી પણ રહે એવી પરિસ્થિતિ નથી. સિંચાઈની વાત તો અલગ રહી પણ પીવાના પાણીનો પણ પ્રશ્ન ઊભો થયો છે. એટલે અમે અત્યારે મોડાવર ચોકડીએ ઊભા રહી અને રેતીની જે ગાડીઓ છે એને અટકાવી છે, ખાલી કરાવીએ છીએ અને હવે અમે આગળ જ ઉપવાસ ઉપર ઉતરવાના છે અને અહીં 200 ખેડૂતો ઊભા છે. હવે કન્ટિન્યુ આગળ ગાડીઓ જે કોઈ આવશે એને બંધ કરાવી દેશું. આગળ અમે કલેક્ટરને રજૂઆત કરી છે અને આવેદનપત્ર મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને આપેલા છે. પાણીની તકલીફ હોવાથી અમે કુવાની અંદર બી પાણી નથી, પીવાની બી તકલીફ છે, ખેતીમાં બી તકલીફ છે, ખેતી અમારી હુકાવા લાગી છે અને એના લીધે અમે નદીની અંદર જે ટ્રકો ભરવા જાય છે રસ્તા બસ્તા બી અમે ખોદી અને બંધ કરાવવાની કોશિશ કરી છે અને જે ગાડીઓ ભરીને આવી એ પણ ખાલી કરી અને ખાલી હતી અને અમે પાછી વાયરી છે. તો આ યોગ્ય પગલાં લે સરકાર કે કલેક્ટર યોગ્ય પગલાં લે તો સારું છે. નહીં તો એ કલેક્ટરે તો એવો જવાબ આપ્યો, પુસ્તર ખાતાના કલેક્ટરે એવો જવાબ આપ્યો હતો કે 16 કરોડ મેં કમાઈને આપતો હતો પણ મને આવ્યા પછી 16 કરોડમાંથી મેં 70 કરોડ કર સરકારને કમાઈને આપું છું. અને પણ 70 કરોડ જો સરકારને આપતો હોય તો એની સામે 1 લાખ લોકોને પાણી વગર તરફ પણ સરકારના પૈસાનું મહત્વ છે કે માણસોનું મહત્વ છે. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.